સમાચારમાં આજે તાલિબાનના હુમલામાં મરી રહ્યા છે માસૂમ. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસામાં 3 દિવસમાં 27 બાળકોએ જીવ ખોયા. 3 મહિનામાં 2.5 લાખ લોકો વિસ્થાપિત થયા. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પના શાહ. તાલિબાનના ડરથી સેંકડો કિલોમીટરનું અંતર કાપી તુર્કી પહોંચેલા અફઘાની વિસ્થાપિતોની વ્યથા એ સિવાય કાર્યક્રમમાં આજે. ઈરાનમાં કોવિડના જીવલેણ 5મી લહેરનું કારણ બની રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટ. હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ. અને ઓલિમ્પિક મેડલિસ્ટ કુશ્તીબાજ બજરંગ પુનિયાના સંઘર્ષની કહાણી તેમની જુબાની. આના સિવાય પણ બીજું ઘણું બીબીસી સમાચારમાં. સમાચારમાં સૌથી પહેલા વાત અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઈની કરીએ તો અફઘાનિસ્તાનની હાલત બદથી બદતર થઈ રહી છે. ખુદ અફઘાન ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તાલિબાની લડાકુઓ હવે આમ નાગરિકો, મહિલાઓ, બાળકો, મસ્જિદો અને મૌલવીઓને નિશાન બનાવી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું, આ વર્ષની શરૂઆતથી લઈને તાલિબાને અત્યાર સુધીમાં 24 મસ્જિદ પર હુમલા કર્યા છે, જેમાં 30 મૌલવીઓ માર્યા ગયા છે અને 70 ઘાયલ થયા છે. આ ઉપરાંત બાળકો માટે કામ કરતી સંસ્થા યુનિસેફે જણાવ્યું છે કે છેલ્લા 3 દિવસમાં જ હિંસાને કારણે 27 બાળકો માર્યા ગયા અને 136 બાળકો ઘાયલ થયા છે. આ પહેલા યુદ્ધ વિરામની ઓફર તાલિબાન ફગાવી ચૂક્યું છે, તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વણસતા અમેરિકાએ હવે તેના ખાસ અફઘાન દૂત ઝલમે ખલીલજાદને કતાર ખાતે તાલિબાન સાથે વાતચીત કરવા માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમની સાથે આસપાસના પ્રદેશના જે રાજદ્વારીઓ છે તેઓ પણ જોડાશે. તેઓ 3 દિવસ કતારમાં રોકાશે અને તાલિબાન પર યુદ્ધ વિરામ માટે સમજૂતી કરવા દબાણ કરશે. સાથે તેઓ તાલિબાનને મનાવશે કે હિંસાથી સત્તા કબજે નહીં કરે. મનાય છે કે જે પ્રકારે તાલિબાને અફઘાનિસ્તાનમાં 5 પ્રાંતીય રાજધાનીઓ પર કબજો જમાવ્યો છે અને કંદહાર તથા લશ્કરગાહમાં લડાઈ જારી કરી છે, તેને કારણે અમેરિકાએ આ પગલું ભર્યું છે. જોઈએ કે પેન્ટાગોનના પ્રવક્તાએ આ અંગે શું કહ્યું. The secretary shares the concern of the international community about the security. મંત્રી અફઘાનિસ્તાનની સ્થિતિ મામલે ચિંતિત છે, જે યોગ્ય દિશામાં નથી. મંત્રીનું માનવું છે કે અફઘાન દળો પાસે ક્ષમતા છે, તેમની પાસે યુદ્ધ મેદાનમાં ઉલટફેર કરવાની પૂરતી ક્ષમતા છે. They have the capacity to make a big difference on the battlefield. બીજી તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવા સાથે ફોન પર અફઘાનિસ્તાન મામલે વાતચીત કરી છે. ભારતે પણ અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિને કારણે મઝારે શરીફ ખાતેથી ભારતીયોને દિલ્હી પરત બોલાવવા માટે એક ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે. અફઘાનિસ્તાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે ચેતવણી આપી છે કે મઝારે શરીફ આસપાસ જે પણ ભારતીયો છે તે આ ખાસ ફ્લાઇટ મારફતે તાત્કાલિક અફઘાનિસ્તાન છોડી દે. બીજી તરફ યુદ્ધની ભયાનકતા એટલી ભીષણ છે કે આ વર્ષના મે મહિનાથી લઈને અત્યાર સુધી લગભગ 2.5 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને વિસ્થાપિત થવું પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ કાર્યાલયના આંકડા દર્શાવે છે કે છેલ્લા 3 મહિનામાં જ 2,44,000 લોકો વિસ્થાપિત થયા છે. મીડિયા અહેવાલ મુજબ ગત વર્ષ કરતાં આ વર્ષે વિસ્થાપિત થનારાઓની સંખ્યા 300% વધી છે. સૌથી વધુ પૂર્વોત્તર અને પૂર્વ અફઘાનિસ્તાનમાંથી પલાયન કરનારા લોકોની સંખ્યા જોવા મળી છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આ વિસ્તારમાં લોકો પાસે ખાવા ન અનાજ છે, ન માથું છુપાવવા છત છે. જીવ બચાવવા માટે તેમની પાસે જીવન જરૂરી દવાઓનો પણ અભાવ છે. અફઘાનિસ્તાનમાં હજારો લોકો ભાગવા મજબૂર છે, જે પૈકી કેટલાક તુર્કી તરફ ભાગી રહ્યા છે. ત્યારે તુર્કીમાં આ પહેલાથી જ 40 લાખ શરણાર્થીઓ રહે છે, તેથી તેને માટે હવે આ શરણાર્થીઓ બોજારૂપ બની ગયા છે. પૂર્વ તુર્કીથી મહમૂદ હામસીસીનો આ અહેવાલ જોઈએ. અફઘાનિસ્તાનમાં તાલિબાનથી ભાગીને આવેલા આ શરણાર્થીઓ આ સરહદી વિસ્તારમાં પહોંચ્યા છે. વચ્ચે ઈરાનનું હજારો કિલોમીટર વિસ્તારનું અંતર કાપીને આ કાફલો અહીં પહોંચ્યો છે. તેમની સમગ્ર દુનિયા જાણે કે આ બેગ્સમાં સમાયેલી છે. ગરમી તેમને વધારે પરેશાન કરી રહી છે. પેરિદા તેના 4 પુત્રો સાથે અહીં આવી છે, પરંતુ તેના પૈસા લૂંટાઈ જવાથી તે હાલ કંગાળ હાલતમાં છે.
હું મારા બાળકોનું સારું જીવન ઈચ્છું છું. મારે પણ સુખી જીવન જોઈએ છે. હું તેમને ભણાવવા માંગુ છું જેથી તેઓ સફળ બની શકે. અફઘાનિસ્તાનમાં ખરાબ સ્થિતિ છે, યુદ્ધ ચાલે છે. મારા પુત્રોના પિતા નિરક્ષર છે અને તે કશું કરી શકતા નથી. તેથી હું મારા બાળકોને સફળ બનાવવા માંગુ છું. પેરિદાના પતિ કહે છે તેઓ તુર્કીમાં તેમનું નવું જીવન શરૂ કરવા માંગે છે. 18 દિવસોનો રઝળપાટ હતો, અમને અહીં લાવીને મૂકી દીધા. અમે 4-5 દિવસ સુધી ચાલ્યા, બાળકો માંદા પડી ગયા. પોલીસે અમારો પીછો કર્યો પણ અમે ભાગી નીકળ્યા. ઘણી સમસ્યાઓ હતી. અમારે શું કરવું, ક્યાં જવું? આ સરહદી વિસ્તારમાં હાલ સુરક્ષા દળો સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે જેથી આ પ્રકારે શરણાર્થીઓના ધડા ઇસ્તંબુલ ન પહોંચી શકે. તુર્કીમાં પહેલાથી જ શરણાર્થીઓનો બોજો વધારે છે. જ્યારે રાત પડે ત્યારે ઘણા વિસ્થાપિતો નજીકના શહેરમાં પહોંચી જાય છે. ઘણા ખરા લોકોએ આ પુલની નીચે આશરો લીધો છે. અમે અહીં મોહમ્મદને મળ્યા. તેની પત્ની અને પુત્રી આ મુસાફરી દરમિયાન ગુમ થઈ ગયા. હવે તેની પાસે માત્ર પુત્ર જ બાકી રહ્યો. જે પ્રકારે વિસ્થાપિતોના ધડા અન્ય દેશ તરફ જઈ રહ્યા છે તે જોતા યુએન અને અન્ય માનવતાવાદી સંસ્થાઓએ ચેતવણી ઉચ્ચારી છે કે પરિસ્થિતિ વધુ વણસી શકે છે. એનો અર્થ એ છે કે આ જોખમી મુસાફરીમાં વધુ લોકો જોડાઈ શકે છે. ઈરાનમાં ફરી એકવાર કોરોના વાયરસની ઘાતક લહેરને કારણે કેસમાં ઉછાળો નોંધાયો છે. ઈરાનના તાજેતરના આંકડા સૂચવે છે કે દેશ ઘાતકી એવી 5મી લહેરની ઝપેટમાં છે. દૈનિક અહીં 500થી વધારે લોકોના મૃત્યુ થાય છે. 40,000થી વધારે પોઝિટિવ કેસ નોંધાય છે. ડેલ્ટા વેરિયન્ટ અને ઓછા રસીકરણ તેની પાછળ જવાબદાર મનાય છે. ફરી એકવાર લોકડાઉનની પણ શક્યતા છે. રેકોર્ડ સંક્રમણ અને રેકોર્ડ મૃત્યુ. નવા જાહેર થયેલા આંકડા સૂચવે છે કે ઈરાનના અધિકારીઓને જેનો ભય હતો તે જ થયું અને દેશ વાયરસની ઘાતકી લહેરનો સામનો કરી રહ્યો છે. આ સોમવારે ઈરાનમાં દૈનિક મોત 500થી ઉપર નોંધાયા અને દૈનિક કેસ 40,000 કરતા વધારે. રેકોર્ડ સ્તરે નોંધાયેલા આ આંકડાને લીધે કુલ કેસ 40,00,000નો આંકડો વટાવી ગયા છે અને 95,000 કરતા વધારે લોકોના મોત થયા છે. મધ્યપૂર્વમાં ઈરાન સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. છેલ્લા જૂનથી અહીં કેસ વધી રહ્યા છે અને અધિકારીઓ ચેતવી રહ્યા છે કે ડેલ્ટા વેરિયન્ટને કારણે 5મી લહેર આવી છે, જેને કારણે હોસ્પિટલમાં ક્રિટિકલ કેસ વધી રહ્યા છે. તેથી ઈરાનની આર્થિક સ્થિતિ કથળતી હોવા છતાં સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનેઈએ સરકારને સંપૂર્ણ દેશને લોકડાઉન અંગે વિચારણા કરવાની રજૂઆત કરી છે. આ ઉછાળાનું એક કારણ દેશમાં ધીમું ચાલતું રસીકરણનું અભિયાન પણ છે. અહીં કદાચ સૌથી ઓછું રસીકરણ થયું છે. દેશમાં અંદાજે 3% વસ્તીએ જ બંને ડોઝ લીધા છે. મને લાગે છે કે મોટેભાગે ઈરાનીઓને પશ્ચિમ તરફથી સારા પરીક્ષણ ડેટા ધરાવતી રસી નથી મળી. સરકાર ઈરાનની પોતાની રસી પર આધાર રાખી રહી છે, જેના વિશે તેઓ કહે છે કે તે રસી વાયરસથી 85% રક્ષણ આપે છે. જો કે આ અંગેનો કોઈ ડેટા જાહેર નથી કરાયો. જેટલા પ્રમાણમાં ઈરાનીઓ દેશ છોડીને કોક્સસમાં જઈને પશ્ચિમની રસી લીધી છે તેના પરથી સાબિત થાય છે કે ઈરાનીઓને પોતાના દેશમાં તૈયાર થયેલી રસી પર વિશ્વાસ નથી. મોટા પ્રમાણમાં લોકોને રસી લેવા પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીએ રવિવારે જાહેરમાં તેમનો પહેલો ડોઝ લીધો. અધિકારીઓને ચિંતા અને અનુમાન છે કે આ લહેર વધુ ઘાતકી બનશે, તેથી તેઓ લોકોને રસીકરણ માટે સમજાવી રહ્યા છે. અને હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ઓલિમ્પિક રમતોત્સવમાં હવે ક્રિકેટને લાવવાની તૈયારીઓ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંસ્થા આઈસીસીએ કહ્યું કે તેમનું લક્ષ્યાંક વર્ષ 2028માં લોસ એન્જલિસમાં થનારા ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનું રહેશે. તે માટે તેઓ બોલી લગાવશે. ચીનમાં ડ્રગ્સ તસ્કરી મામલામાં કેનેડાના એક નાગરિકને મૃત્યુદંડની સજાનો કેનેડા સરકારે જોરદાર વિરોધ કર્યો છે. રોબર્ટ શેલનબર્ગને 2014માં ચીનથી ઓસ્ટ્રેલિયા મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ જવાની કોશિશના મામલામાં પકડી લેવાયા હતા. પહેલા તેમને 15 વર્ષની કેદની સજા થઈ હતી, પરંતુ કેનેડામાં ખ્વાવેના સિનિયર એક્ઝિક્યુટિવ મેંગ વાંગઝુની અમેરિકાના વોરંટ પર ધરપકડ પછી શેલનબર્ગની કેદની સજા ફાંસીમાં બદલાઈ ગઈ.
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંબંધો સુધારવાના પ્રયત્ન રૂપે એક સપ્તાહ પહેલા હોટલાઇન સ્થપાઈ હતી, પરંતુ તેના પર કોઈ સંપર્ક સ્થાપિત નથી થઈ શક્યો. નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનના બહેને અમેરિકા સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરવા મામલે દક્ષિણ કોરિયા સામે વિરોધ નોંધાવ્યો છે. ગ્રીસના વડાપ્રધાને તેમના દેશમાં દાવાનળને કાબૂમાં ન લઈ શકવા બદલ દેશવાસીઓની માફી માંગી છે. સેંકડો ફાયર ફાઇટર્સ આ દાવાનળને કાબૂમાં લેવા દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છે. આ ભયંકર આગને કારણે હજારો લોકોએ તેમના ઘર છોડવા પડ્યા અને સેંકડો ઘર બળીને રાખ થઈ ગયા છે. પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં તોડી પડાયેલા ગણેશ મંદિરનું સમારકામ થઈ ગયું છે. આ મામલે 90 લોકોની ધરપકડ કરાઈ છે. આખરે બાંગ્લાદેશે હજારો રોહિંગ્યા વિસ્થાપિતોને રસી આપવાનું કામ શરૂ કર્યું. બીજી તરફ આખો દેશ સંક્રમણથી પીડિત છે. 55 વર્ષથી ઉપરના 48,000 રોહિંગ્યા શરણાર્થીઓને ચીનની સિનોફાર્મ રસી અપાશે. ઓલિમ્પિકમાં ભારતને કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતાડનારા પહેલવાન બજરંગ પુનિયા સાથે બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ વાતચીત કરી હતી. સાંભળીએ આ વાતચીતના જ કેટલાક અંશ. બિલકુલ, પહેલે ભી બાઉટ જો હુઈ થી ઉનમે ભી ડિફેન્સિવ ખેલ રહા થા, ક્યોંકિ નીચે જો અંદર જબ ટેકનિક લગાતે હૈ વો ઘુસતે હૈ તો વો મતલબ ડર લગ રહા થા અંદર સે કે ભાઈ ની મે દિક્કત હૈ, કહીં અટક જાય યા કુછ દિક્કત હો જાય, તો ઇસલિયે જ્યાદા દર્દ હો ગયા તો ફિર આગે નહીં લડ પાઉંગા. તો વહી ચીજે થી કે ભાઈ મતલબ થોડા મન મે જો ભય થા, ક્યોંકિ ડોક્ટર ને 4 હફતે કા રેસ્ટ બતાયા, 3 થી 4 હફતે કા, તો રેસ્ટ ભી નહીં હો પાયા ઉસ ટાઈમ પે, ક્યોંકિ રેસ્ટ મેટ કા રેસ્ટ કિયા પર ટ્રેનિંગ કા રેસ્ટ નહીં હો પાયા. તો વહી ચીજે થી કે ભાઈ જો મુજે દેખને કો મિલી નહીં તો અગર ઇન્જરી નહીં હોતી તો શાયદ મેડલ કા રંગ દૂસરા હોતા. તો એક જો પહેલવાન હૈ જો નીચે સે શરૂ કરતા હૈ ઉપર કા સફર, ઉસકે સામને ક્યા પરેશાની ઓર ક્યા ચુનૌતિયાં આતી હૈ? દેખિયે મેં આપકો બતાઉં, મુજે રેસલિંગ મેં જ્યાદા પતા હૈ ક્યોંકિ મેં રેસલિંગ સે જુડા હું. રેસલિંગ મેં 99% જો ખિલાડી હૈ વો બિલકુલ મધ્યમ પરિવાર સે, જો અપના ખર્ચા ખુદ નહીં ઉઠા સકતે, તો વો ચીજ એક બહુત મતલબ બહુત સી પ્રતિભા એસી જો દબ જતી હૈ નીચે. તો હર માં બાપ અપને બચ્ચે કે લિયે બેસ્ટ કરને કા સંઘર્ષ કરતા કે ભાઈ મેરે બેટે કો કોઈ કમી ના રહે. મુજે નહીં પતા, મેં કભી મુજે પતા થા મેરે ઘર કી સ્થિતિ ઇતની અચ્છી હૈ, પર કભી ઘરવાળોને મહેસૂસ નહીં હોને દિયા. ઉન્હોને યે બોલા કે બેટા જો ભી તુજે ચાહિયે તું મહેનત કર, હમ તુજે દેંગે, ચાહે હમે કહીં સે લેકે આના પડે. તો યે ચીજે મેરે લિયે બહુત મતલબ એક પ્રેરણા ભી થી કે ભાઈ કભી મુજે યે નહીં લગા કે ભાઈ મેરી આર્થિક સ્થિતિ ઠીક નહીં હૈ. તો આપકો લગ રહા હૈ કે અબ યે જો ગોલ હૈ, યે જો આપકા લક્ષ્ય હૈ પેરિસ કા, યે કિતના આપ કોન્ફિડન્ટ હૈ ઇસકો લેકર? દેખિયે બસ મેરા કે યહી મેડલ બચા થા ઓલિમ્પિક કા, મેને હર જગહ હર ટૂર્નામેન્ટ મેં મેડલ જીતા હૈ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, કઈ ગોલ્ડ ભી જીતે આપને? હા, મતલબ વો મેડલ મેં હી આ ગયે સારી ચીજે. તો બસ યહી થા એક મેડલ જો નહીં બચા થા બચા હુઆ થા, તો યે મેને અભી જીતા હૈ. ઓર અભી બિલકુલ યે નહીં કે ભાઈ મેને કોઈ ચીજ એસી હૈ, આપ બિલકુલ ઓર ઉર્જા કે સાથ કે ભાઈ ક્યોંકિ આજ કલ એરપોર્ટ પર જો પ્યાર ઓર સપોર્ટ સમ્માન મિલા ઉસકે ઉસે ઓર ઉર્જા મિલી કે ભાઈ અગર મેં પેરિસ મેં ઇસ મેડલ કા રંગ ચેન્જ કરું તો મેં સભી દેશવાસીઓ કી જો અપેક્ષા હૈ ઉન પર ખરા ઉતર સકતા. ગ્લોબલ વોર્મિંગ મામલે યુએનની ચેતવણી પર બીબીસી કાર્ટૂનિસ્ટ કીર્તિશની કલમ હૈ આજનો કટાક્ષ. સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.